ચાંદીના વરખવાળી મીઠાઈ ખાતા હો તો ચેતી જજો, ચાંદીના વરખના નામે ચાંદીના બદલે એલ્યુમિનિયમનું વરખ ધાબડવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે। દિવાળીના તહેવારોમાં ખિસ્સું ભરી લેવા અને બેફામ વેપલો કરવા કેટલાક મીઠાઈના વેપારીઓએ માનવતા નેવે મૂકી છે। તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને નફો રળી લેનારા વેપારીઓની પણ કોઈ કમી નથી। આ વખતે ફરી એકવાર ચાંદીના વરખના નામે નકલી વરખના ખેલનો પર્દાફાશ થયો છે। દરેક તહેવારમાં કાજુ કતરી, ડ્રાયફ્રૂટ કતરી, બરફી, મોહનથાળ, બંગાળી સંદેશ જેવી દૂધ, માવા, પનીર કે ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓના ડેકોરેશનમાં સૌથી કોમન હોય છે ચાંદીનો વરખ। લોકો વરખવાળી મીઠાઈ હોંશે હોંશે ઝાપટી જાય છે, પણ તમને ખબર છે કે ચાંદીના વરખના નામે આપણે જે મીઠાઈઓ પેટમાં પધરાવી રહ્યા છીએ તે ચાંદીનો વરખ નહીં પરંતુ ઝેર છે, ઝેર। જી હા, વાત માનવામાં આવે તેવી નથી, પરંતુ માન્યા સિવાય છૂટકો પણ નથી। ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ ધડાકો કર્યો છે। આરોગ્ય વિભાગે વિવિધ મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા, મીઠાઈ, બેકરી પ્રોડક્ટ, ઘી, પનીર સહિત ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવામાં આવ્યા, 6,000 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો, તો કાજુ કતરી, હલવો, બરફી સહિત 74 સેમ્પલ લેવાયા। છેલ્લા સપ્તાહમાં 215 ખાદ્ય સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા, જેમાં ફરસાણ નમકીનના 39, ચોકલેટના 7, બેકરી પ્રોડક્ટના 14, ઘી પનીરના 4, ખાદ્યતેલના 5, બેસન મેદોના 21, મસાલાના 1 અને અન્ય 50 વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા। આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે શહેરના કેટલાક વેપારીઓ ચાંદીના વરખમાં હાનિકારક મીઠાઈનો વેપાર કરે છે। ચાંદીના બદલે એલ્યુમિનિયમના વરખનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું। વધુ પૈસા કમાવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે આવી મીઠાઈઓ ખાતા પહેલા ધ્યાન રાખજો। રગડતા ઢોરને લઈને એએમસી એક્શનમાં આવતા ઢોરવાડા હાઉસફુલ થઈ ગયા છે, ત્યારે પરમિટ ન લેનાર પશુઓને શહેરની બહાર ખસેડવા પશુ માલિકોને આદેશ કરાર। અમદાવાદમાં રખડતા ઢોરને ત્રાસને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે, જે બાદ એએમસી એક્શનમાં આવ્યું છે। જ્યાં પણ રોડ પર ઢોર દેખાય ત્યાંથી ઢોર પકડી ઢોરવાડામાં પૂરી દે છે, જેને લઈને પશુ માલિકોમાં ફફડાટ ફેલાયો છે। સ્થિતિ હવે એ થઈ ગઈ છે કે પશુ માલિકો પકડેલા ઢોર છોડાવવા આવતા નથી, જેથી અમદાવાદમાં 4 ઢોરવાડા હાઉસફુલ થઈ ગયા છે। નવા ઢોરવાડા બનાવવાની ફરજ પડી રહી છે, ત્યારે હવે પશુ માલિકોને એએમસીએ નોટિસ ફટકારી છે। અમદાવાદના પશુપાલકો અને માલિકોને અંતિમ નોટિસ, લાયસન્સ અને પરમિટ ન મેળવનાર પશુ માલિકોને અંતિમ નોટિસ આપી છે અને આદેશ કર્યો છે કે પરમિટ ન લેનાર પશુઓને શહેરની બહાર ખસેડવા। લાયસન્સ મળ્યા બાદ જ પશુઓને શહેરમાં રાખી શકાશે। જે પશુ માલિકો પાસે ઢોર રાખવા જગ્યા નથી તેઓ માટે ચેતવણી આપી છે। તમને જણાવી દઈએ કે શહેરમાં અત્યાર સુધી માત્ર 14 પશુ માલિકોને પરવાનગી મળી છે। લાયસન્સ અને પરમિટ માટે એએમસીએ 15 સુધી વધુ ફોર્મ વિતરણ કર્યા હતા, જે પૈકી માત્ર 210 પશુ માલિકોના જ ફોર્મ આવ્યા। 30 નવેમ્બર સુધીમાં પરમિટ અને લાયસન્સ લેવાની અંતિમ તારીખ બાદમાં કાર્યવાહી થશે, જેથી હવે 20,000 થી 22,000 પશુઓ શહેરની બહાર જશે। સુરતમાં માસૂમો નશાના રવાડે ચડ્યા છે, સતત બીજા દિવસે બાળકો સોલ્યુશન ટ્યુબથી નશો કરતા ઝડપાયા। રાજ્યના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાના આવા સમાચારો તમે જોયા અને સાંભળ્યા હશે, પરંતુ યુવાનો તો પછીની વાત, હવે તો સ્કૂલના બાળકો નશામાં દલદલ તરફ ધસી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। બાળકો ટાયરના પંચરમાં વપરાતા સોલ્યુશનનો નશો કરતા હોવાની માહિતી બહાર આવી। સુરતમાં સતત બીજા દિવસે પણ બાળકો આ પ્રકારનો નશો કરતા પકડાતા વાલીઓના પગ તળથી જમીન ખસી ગઈ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વધુ એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા। પાંડેસરા વિસ્તારમાં બાળકો નશો કરતા ઝડપાયા। જલારામનગર વિસ્તારમાંથી 2 બાળકોને ટાયર પંચરમાં વપરાતા સોલ્યુશન ટ્યુબનો નશો કરતા લોકોએ પકડ્યા છે। પ્લાસ્ટિકની થેલીમાં સોલ્યુશન નાખી નશો કરતા બાળકોને લોકોએ પકડ્યા। 16 વર્ષનો બાળક 11 વર્ષના બાળકને નશો કરાવતો હોવાનું સામે આવ્યું। બાળકો નશાના રવાડે ચડતા વાલીઓની ચિંતામાં વધારો થયો। 6ઠા ધોરણમાં ભણતા બાળકો નશો કરતા સ્થાનિક લોકોએ પકડી પાડ્યા। તેમની બેગ ચેક કરતા પુસ્તકોની આડમાં ટાયર સોલ્યુશન ટ્યુબ અને પાના પકડ મળી આવતા લોકોની આંખો ચાર થઈ ગઈ। ભણવાની ઉંમરમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી ગયા છે, જે અંગે વાલીઓને પણ સતર્ક રહેવા અપીલ કરાય છે, પરંતુ અહીં સવાલ એ છે કે આ બાળકોને વેપારીઓ કેમ પૂછપરછ વગર આવી ટ્યુબ આપે છે? વાલીઓ પણ પોતાના બાળકોની સ્કૂલ બેગ ચકાશે, નહીં તો બાળ પણ ડ્રગ્સના દંગલમાં ફસાતા વાર નહીં લાગે। સાબરકાંઠા અને વલસાડમાં દીપડાએ ફરી મચાવ્યો છે આતંક। સાબરકાંઠા જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। ભંડવાલથી પહાડિયા રોડ પર દીપડાએ બાળક પર હુમલો કર્યો। ચાલુ બાઇક પર દીપડાએ હુમલો કરતા બાઇક પર સવાર બાળકને પગમાં દીપડાના નખ વાગતા ઈજા પહોંચી। સમગ્ર મામલાની જાણ થતા વન વિભાગ દોડતું થયું।
વલસાડના ધરમપુરના ચીચ ઓજાર ગામ નજીકથી દીપડો પાંજરે પુરાયો છે। કેટલાક સમયથી અહીં સીમમાંથી દીપડો દેખાતા ગામજનોમાં ભયનો માહોલ છવાયો હતો। થોડા દિવસ અગાઉ દીપડાએ વાછરડાનો શિકાર પણ કર્યો હતો। વન વિભાગ પાંજરું મુકતા અંતે દીપડો પાંજરામાં પુરાયો છે। દીપડાને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખી ફરી જંગલમાં છોડવામાં આવશે।